गुड मॉर्निंग स्टूडेंट, आज आप स्टैंडर्ड 12th में जोईशू रीड 1 मैनेज योर स्ट्रेस यूनिट 3। ओके, आपणे बधाने जिंदगी में कोई ने कोई प्रकार तनाव तो होय ज छे। तो पहले तो आ तनाव एटले शुं? तनाव एटले के आपणे कंई पण करता होय ने, कोई पण प्रकार काम करता होय पण आपणे एमां मजा ज ना आवे, आपणे भार लागे, आपणे एम थाय के आपणाथी आ वस्तु थशे के नहीं थाय, कई रीते हूँ करी शकीश, एवा जे प्रश्नो थाय ने एने तनाव कहेवाय सीम्पल भाषा में। तो आपणे आपणा स्ट्रेस ने केवी रीते मैनेज करवो एवो सरस मजानो आप लेसन छे आपणी पासे, चालो जोईए। माइंड इमोशन एंड बॉडी आर ऑल क्लोजली इंटरलिंक्ड एंड ऑलवेज वर्क टुगेधर। આપણું માઇન્ડ અને આપણા ઇમોશન અને આપણું શરીર આ બધું સાથે ઇન્ટરલિંક્ડ હોય છે, બધા સાથે કનેક્ટેડ હોય છે અને એ બધા સાથે કાર્ય કરે છે। ઇટ હેલ્પ્સ યુ આ ડિસ્ટિંગ યુઝ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી। અને અગર તમે આ તમામને અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરો ને, તમે જુદા જુદા પાડવાને બધું સહેલું થઈ શકે। Your mental capacity are your abilities to confront it, to take a new information, to remember old and new information and to be in a position to think logically. You need your mental capacity in orderly or to study, to work, to impose the constructive and workable order on your life and to make a rational day-to-day ડિસિઝન। હવે તમે કોઈ જૂની અને નવી માહિતીને યાદ રાખવા માટે કાર્ય કરતા હો તો તમે તર્કબદ્ધ રીતે એને સમજો, એનું વિચારવાનું તમે એને કાર્ય કરો, તમારી જે માનસિક ક્ષમતા છે ને એ પણ ડે ટુ ડે વધશે અને તમારો ડિસિઝન જે માનસિક તણાવ જે હશે ને એ ઓછો થઈ જશે। ઘણીવાર આપણને એવું થતું હોય ને કે આપણે આ ડિસિઝન લઈએ કે ના લઈએ, ટુ બી ઓર નોટ ટુ બી ની વચમાં ફસાતા હોઈએ કે કરીએ કે ના કરીએ, કરીએ કે ના કરીએ। હમણાંનો જે સમય છે, આ કોરોનાનો સમયગાળો, આપણે બધાને તણાવ થતો હશે કે અમારી એક્ઝામ લેવાશે, અમે શું કરશું, કેવી રીતે કરશું, આ બધા તણાવ થાય ને। તો બસ આ જે બધા મેન્ટલ જે સ્ટ્રેસ છે ને એ ઓછું કરી નાખીએ અને ભવિષ્યનું વિચારવાની જગ્યાએ વર્તમાનમાં જીવીએ ને, તો આપણો જે તણાવ છે ને એકદમ ઓછો થઈ જાય અને આપણે રિલેક્સ રીતે લાઈફને પસાર કરી શકીએ। આગળ જો અહીંયામાં શું કહે છે, ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઈસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લેડ યુ ટુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, ધ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન અ કરન્ટ સર્કમસ્ટાન્સીસ। હવે તમને જો વરસાદ તમારી પાસે કાર હોય અને હવે તમને તમારા જીવનમાં તમને એવા વિચારો આવે કે ભાઈ હવે શું કરું, વરસાદ પડે છે તો હું ગાડી લઈને જાઉં કે ગાડી લઈને જવાની પસંદગી હોય કે ચાલતા જવાની, કોઈ પણ એક પસંદગી તમને કરવાની હોય। હવે તમે જો વરસાદમાં જાઓ તો તમને શરદી લાગી જાય, તમે ગાડી લો તો એ તમારો એક ઓપ્શન સારો છે। તમે એક નિર્ણય લેવાની તમારી જે ક્ષમતા હોય, નિર્ણયની યોગ્યતા હોય, એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમે વિવેકપૂર્ણ નિર્ણય લઈ શકો, બરાબર। ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યોર ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસ, ટુ સ્ટોર એન્ડ અ રિટેટિવ ઇન્ફોર્મેશન એન્ડ ધેન ઓર્ડર એન્ડ અ સર્ક્યુલેટ, ઇટ ઇઝ ટુ અ કોન્ફિડેટ ધ ઇમોશન। હવે આમાં શું કહે છે કે તમારું જે મન છે એ વિવેક તેમજ એનું તર્કપૂર્ણ એક અંશ હોય છે જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતા અટકાવવા, માહિતી પર મેળવી સંચય અને ગણતરી કરવામાં મદદરૂપ થાય છે। અનઇમોશનલ ચોઇસ એટલે જે ઇમોશનલ ના હોય એવી ચોઇસ માટે। હવે શું કહે છે કે આમાં કોઈ પણ તમારું જે માઇન્ડ છે એ કઈ રીતે કામ કરે છે, તો એ બિટવીન અ માઇન્ડ એન્ડ અ કોપરેટ, માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ અ એક્ઝામ નર્વસ, યુઆર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ ટુ યોર રિટ્રેઇન વોટ યુ હેવ રિસીવ એન્ડ રિવાઇઝ, યુ નો યોર સ્ટફ બટ વેન યુ એન્ટર
the exam room and start getting emotional by expecting difficulties and imagining failure. All of the sudden, the carefully stored information is no longer available, and your emotions have obeyed the way to your inner information store. Do you find yourself repeating any of the following ways? હવે કેવું થાય છે કે તમે જ્યારે પરીક્ષાના રૂમમાં પરીક્ષા વખતે તમને જે ભય હોય છે, એ ભય શેના કારણે હોય છે? મનની તમારી જે લાગણીઓ બેસતી જાય કે આપણે ભાઈ એક્ઝામનું પેપર કેવું હશે, શું થશે, તો એ જે બધો ભય છે ને એ તમારા મનમાં પહેલેથી બેસેલો હોય છે. અને તમારી માનસિક ક્ષમતાને જાળવી રાખવાનું કામ કોણ કરે છે? એ તમારું મન જ કરે છે. તમારે જે લખવાનું છે તમે જાણો છો, પણ તમે જ્યારે એક્ઝામ હોલમાં જશો ને ત્યારે તમને એ તમારી બધું ટેન્શન નીકળી જશે. પણ એક્ઝામ આપવા પહેલાં તમને ટેન્શન હશે કે હું નાપાસ થઈશ તો હું કેમ કરીશ, મારાથી પેપર કેવું હશે, પેપર મારાથી લખાશે, મારાથી પેપર અધૂરું તો નહીં રહી જાય ને? તો આવા બધા જે પ્રશ્નો થાય છે એ બધા શંકાશીલ છે. હવે તમે ભૂલી જ જાઓ કે તમારી લાગણીઓને તમારી સંચય રાખેલી માહિતીનો અવરોધો છે, અને આ રસ્તામાં તમે એને કઈ રીતે પ્રતિક્રિયા આપો છો અને હાઉ ટુ યુ ફોલોઈંગ ધીસ વે, એનું એ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારા મનમાં શું થાય છે જોઈએ. કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, યોર મેમરી ઇઝ લેટિંગ યોર ડાઉન ફ્રિક્વન્ટલી, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ એન્ડ કેન નોટ ગ્રાસ્પ ક્લિયર થોટ, યુ આર ઓફન અનડિસાઇડેડ ધોઝ ડે એન્ડ ધીસ અનટિપિકલ ફોર યુ. હવે તમને ઘણી બધી બાબત પર એવું લાગે કે ભાઈ આ અઘરું છે, આ મારાથી થશે. તમારી યાદશક્તિ તમને ઘણીવાર દગો દઈ જતી હોય, તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય, તમારા દિવસો ને દિવસોમાં તમારી જે નિર્ણય શક્તિ હોય ને એ ઘટતી જતી હોય, તમારા કામ કરવાની ઝડપ તમ ઘટતી જતી હોય, છતાં મને એવું લાગે કે ભાઈ આ કામ મારું રહી ગયું છે, પણ તમે એને ઝડપથી પૂરું ના કરી શકતા હો. યુ સ્ટાર્ટેડ અ લોસ્ટ ઓફ થિંગ્સ બટ નોટ ફિનિશ્ડ એની, અને તમે ઘણા બધા કામ હાથમાં લઈ લેતા હો પણ તમે એને જલ્દી પૂરા ના કરી શકતા હો, તો એના કારણે પણ ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. ઇફ યસ, ધેન ઇટ્સ અ ગીવ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ ટુ પ્રેઝન્ટ ઇન યોર ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ટુ લીસ યોર મેન્ટલ કેપેસિટી will be affected and the following exercise will help you ablate a better stress and the reliance often replace yourself in your mental capacity has already started to suffer due to a stress. અને જો તમને આ બધું હોય ને તો તમને આ તમારી માનસિક તણાવની નિશાની છે, તમને ચેતી જવું પડશે, તો જ તમે આ બાબતને સારી રીતે સ્વીકારી શકશો અને એનાથી દૂર થઈ શકશો. જો હા, જો આ બધું છે ને તો તમે શું કરી શકો તે જોઈએ. સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે વધુ પડતું વિચારવાનું ટાળો. વેન હેલ્પ્સ યોર પ્રેઝર એન્ડ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ ધેટ આઈ કુડ ફ્લી કેન ટર્ન ઓફ ધ થોટ્સ going around in my heart, turn off the thoughts, and there is a technique to help yourself during the problem of overthinking. હવે આમાં શું કહે છે કે તમને જે અતિશય વિચાર આવે છે ને એને કેવી રીતે બંધ કરી શકાય. તો જ્યારે પણ તમારા ઉપર કામનું દબાણ વધવા લાગે અને તમને એમ થાય કે ભાઈ તમને વિચાર આવે કે ભાઈ મારે હવે શું કરવું, જો મારા મગજની એક સ્વિચ ચાલુ છે એને હું ચાલુ બંધ કરી શકું છું અને મારા વિચારોને હું અટકાવી શકું છું. બસ તમે જો એવું વિચારી લો ને તો તમારી જે ટેકનિક છે જેના કારણે તમારી જે ઓવર થિંકિંગ છે એ બંધ થઈ જાય, અને આ તમને તમારી જાતને ઇમ્પ્રૂવ કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. સી ટુ યોર સેલ્ફ રેપિડલી ડ્યુરિંગ ધ ડે, આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. તમને દિવસ દરમિયાન રેપિડેટલી તમને કહેવાનું છે પોતાની જાતને કે મારી કોઈ જ અપેક્ષા નથી અને જ્યારે પણ કોઈ પણ કામ આવશે હું એને ફોડી લઈશ, હું કરી લઈશ. એ તમને રેપિડેટલી તમારી જાતને કહેવાનું છે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ ઇટ્સ અ ફ્રન્ટ ઓફ યુ, યોર થોટ હેવ રન એન્ડ એક્સપ્રેમિસ લાઈક ધીસ, ઓ માય ગોડ આઈ હેવ સો મચ ટુ ડૂ,
I must do X or Y, Z after A and B to go to that story. And well, I don't know, I am going to want to have the time to save it. હવે હે ભગવાન, મને કેટલું બધું કરવાનું છે, કેટલું બધું બાકી છે. મારે એક્સ અને વાય ઝેડ કરવાનું બાકી છે. મારે પછી એ અને બીની સમસ્યાઓ હલ કરવાની છે. મને તો કાંઈ જ ખબર નથી પડતી આ બધું હું કેવી રીતે કરીશ. આઈ હેવ નો ઇટ ટાઈમ, મારી પાસે તો જમવાનો એ સમય નહીં હોય. આવું બધું થતું હોય ને તમને, તો બસ આવું બધું થાય તો શું કરવાનું? તો જો, basically the day hasn't even started and already in a tease, what it has to obtain that your mind and racing ahead of then anticipating how to try it and stress to feel once you have completed all the things you ahead and the fantastic thought of wicking your energy, and as a result you are eternally into a busy day with only half of your normal energy. Then when you end up to a setter and the days you seem to have approved that were me right along, you had a dateful day in your field of physically dariness. હવે તમને એવું થાય કે ભાઈ મારું આ કામ બધું બાકી છે, કે મારાથી આ કેમ થશે? તો આ બધું શું કામ? તમારી તો હજી દિવસની શરૂઆત જ થઈ છે અને તમે બધી આ પૂર્વધારણા બાંધી લો છો કે મારાથી આ વસ્તુ નહીં થાય. આ એક ગાંડ પણ કહી શકાય, અને આ ગાંડ પણ આ એક તણાવ છે જે તમારી ઊર્જાને ક્ષીણ બનાવી દેશે. તમારી જે પણ ઊર્જા હશે ને એ બધાને એકદમ, હું કહે ને એનર્જી હોય ને એ એનર્જી નહીં રહે, એકદમ ક્ષીણ થઈ જશે. બરફ કેમ પીગળી જાય એમ તમારી દિવસની ઊર્જા પીગળી જશે. અને દિવસના અંતે તમે જ્યારે એકદમ ભાંગી પડશો કે તમારાથી કંઈ જ થયું નથી, તમે કાંઈ જ કરી શક્યા નથી, બરાબર? અને તમારી જે ફિઝિકલ, તમારો જે આખો તમારો શારીરિક, તમારી શક્તિ પણ કઈ એમાં કંઈ જ કામ નહીં આવે. તમારી શારીરિક શક્તિ પણ હણાઈ ગઈ હશે, ડેડ નહીં ડેડ એટલે કે હણાઈ ગઈ હશે. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ ટુ સ્ટાર્ટ અ બિઝી ડે, યુઝ્ડ આઈ હેવ અ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ અ મંત્ર. યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ of the no expectation, and this relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy, and you will feel a tremble mentally and emotionally as a consequence. હવે તમે આની જે દિવસની શરૂઆત તમે એક મંત્રથી કરો ને કે મારી કોઈ અપેક્ષા જ નથી, પડશે એવા દેવાશે, જેવું થશે એવું કરશું, અને બસ મારે કોઈ અપેક્ષા નથી, આ મંત્ર તમારો હશે ને તો તમે હળવાશ પૂરી, તમે હળવાશથી એકદમ સારો દિવસ પસાર કરશો. તમારા બધા કામ તમે સારી રીતે કરી શકશો, તમારા શરીરમાં પણ ઊર્જા બસશે અને તમે એને સારી રીતે કરી શકશો. સેલ્ફ હેપીનેસ. હવે આ સેલ્ફ હેપીનેસ શું છે? તો આત્મસમ્મોહન કહેવાય. આ એક ટેકનિક છે, જોઈએ. યુ કેન યુઝ અ સેલ્ફ હેપીનેસ સ્ટેટ ટુ રિલીવ અ મેન્ટલ સ્ટ્રેસ and do the following exercise. It become easier with your eyes closed. Settle back in a chair and close your eyes. ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખોને બંધ કરો. Start counting backwards from 99 to 17 and count slowly to fit in with your breathing. 90 સિંદર ઉલટા ગણવાની શરૂ કરો. તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી ધીમે ધીમે ગણતરી કરો. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30 વાઇલ ઇમેજિંગ વોકિંગ ડાઉન ટુ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સેટાયરિકલ એન્ડ ધ સ્ટ્રીટ ક્રિઝન્સ ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન અ ટાઈમ વિથ યોર બ્રીધિંગ. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટ્રીકર્સ એન્ડ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. ઇમેજિન ધ સ્ટેપ્સ આર પ્રેપરેટ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. તમે એક સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતાં કરતાં તમે 69 થી 30ની ઉલટી ગણતરી કરો. શ્વાસ લેતા લેતા તમે નીચે ઉતરી રહ્યા છો એવો અનુભવ કરો. એ જાતને એવું કહો, તમારી સમક્ષ એ જે સીડી છે એ લંબાતી જાય છે અને તમે એવું નિહાળો, અને પગથિયા ઉપર એક ગાલીચો પાથરેલો છે કે તમારી પ્રગતિ શક્ય હોય એટલી તમને જલ્દી અપાવશે, શક્ય હોય એટલી જલ્દી અનાયાસ અપાવશે એવું તમે વિચારો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0 વાઇલ ઇમેજિંગ અ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ટુ લક્ઝરિયસ લિફ્ટ.
અને તમે જે ગાલીચા બિછાવેલા એ રૂમમાં એ બહારના કુદરતી દ્રશ્યો જોઈ રહ્યા છો અને એકદમ લક્ઝરિયસ લિફ્ટ છે એ તમારી જે લાઈફ છે એ પણ એ બહુ સારી અને લક્ઝરી બનાવી દેશે એવું વિચારો. લક્ઝરિયસ લાર્જ રૂમ એન્ડ કાર્પેટ વિથ વ્યૂઝ ઓફ ધ લેન્ડસ્કેપ આઉટસાઇડ પુટ અ ડિસ્ટ્રેસિંગ નંબર અલોંગ વિથ યોર બ્રીધિંગ. એવું વિચારો કે ભાઈ તમારા શ્વાસની સાથે તાલમેલ કરી અને તમે જે કુદરતી નજારો જોઈ રહ્યા છો અને સંપૂર્ણ ખાનગી રૂમ છે તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી લો અને તમે બેસી જાઓ. એઝ યુ અરાઈવ એટ અ ઝીરો ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ આર એન્ટર અ રૂમ દેટ્સ અ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. ઇટ વોઝ યોર ફેવરિટ થિંગ ઇન ઇટ એન્ડ ઇટ્સ અ ટોટલી પ્રાઇવેટ. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર એન્ડ રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. એક સરસ મજાનો ખાનગી રૂમ લઈ લો અને ત્યાં બેસી અને આ એક્ટિવિટી કરો. રિમાઇન ધેન ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ ધેન ઓપન યોર આઈસ અગેન. અને પછી તાજગીનો અહેસાસ ન કરો ત્યાં સુધી તમારી કલ્પનામાં જ રહો અને ત્યારબાદ તમારી આંખોને ઉગાડો. જ્યાં સુધી તમે ફ્રેશ ફીલ ન કરો ને ત્યાં સુધી આ કલ્પના કરો અને પછી આંખોને ખોલો. ઓકે, હવે સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એટલે જ્યારે તમને કંઈક એવું ફીલ થાય, જોઈએ ચાલો, વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, દેન ઇટ બિકમ્સ અ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર ટુ એગ્રી ટુ અ સમથિંગ વિચ ઇઝ નોટ યોર એડવાન્ટેજ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ હાવ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી અટેચ yourself from your current situation so that you can see more clearly what is going on. Taking on outside point of view and imagining other person in your situation will put a new perspective on your stress problem so you can evaluation more early and what needs to be done. હવે જ્યારે તમારા મનની મન ઉપર લાગણીઓ હાવી થઈ જાય ત્યારે તમને સ્પષ્ટપણે વિચારવાનું લગભગ અશક્ય જ થઈ જાય, તો પછી એવા મૂર્ખભર્યામાં નિર્ણયો લેવાના હિતમાં નથી. હવે તમને એવું થાય તો તમે એવા મૂર્ખભર્યા નિર્ણયો લો તો એનું કાંઈ મતલબ નથી. તમે આ સ્કીન કવાયત તમને કેવી રીતે તમને પાછું અપાવશે, તમારી વર્તમાન સ્થિતિને એકદમ ફ્રેશ કરી નાખશે, તમે ભાવનાત્મક રીતે પણ તમે એકદમ રિલેક્સ ફીલ થશો. જોઈ ટેકિંગ એન આઉટસાઇડેડ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનોધર પર્સન ઇન યોર સિચ્યુએશન. કોઈક ત્રીજી જ વ્યક્તિને તમે ધ્યાનમાં લો અને બીજી વ્યક્તિને તમારી સ્થિતિમાં રાખીને તમે કલ્પના કરો. તમે જે સ્થિતિમાં અત્યારે છો, તમે જે પણ સ્ટ્રેસ ફીલ કરો છો એ કોઈ બીજી વ્યક્તિ એ ફીલ કરે છે એવું તમે વિચારો. અને શું કહે છે, યોર સ્ટ્રેસ પ્રોબ્લમ સો યુ કેન ઇવેલ્યુટ અ મોર કામલી વોટ નીડ ટુ બી ડન. અને તમે તમારું જે કામ છે કોઈ બીજી વ્યક્તિને છે અને તમે એ તણાવનું મૂલ્યાંકન કરો, તમે એનું મૂલ્યાંકન કરો શાંતિથી કે એને કેવું ફીલ થતું હશે. બરાબર, વિથ યુઅર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી ક્યુઝિંગ યોર સ્ટ્રેસ. આંખો બંધ કરી અને અત્યારે જે પરિસ્થિતિ તણાવ થઈ રહ્યો છે તેના વિશે વિચારો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન એન્ડ ઓન ટુ ધ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ વર ફિલ્મ યુ વર વોચિંગ. Include only what this has really happened, not what you are afraid might happen. જાણે કે તમે કોઈ ફિલ્મ જોતા હો, તમારા મનસ્પટલ પર આ પરિસ્થિતિ કાલ્પનિક રીતે અંકિત કરો ને તેમાં તમને જે થવાનું છે એનો ડર છે તે નહીં, પરંતુ જે થઈ ચૂક્યો છે ને એનો સમાવેશ કરો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ સેમ જેન્ડર. અને તમારા જ લિંગની ફિલ્મ દર્શાવેલ વ્યક્તિ તમે પોતે જ છો એમ માની લો. And watch the film as an outsider observer. How can do you feel what's in going the film? અને તમે એક આઉટસાઇડર, એક નિરીક્ષણ તરીકે, એક નિરીક્ષક તરીકે તમે આખી ફિલ્મને નિહાળો અને ફિલ્મમાં જે પણ ચાલી રહ્યું છે તેનો અહેસાસ કેવો થાય છે, તમારી જાતને એ ફિલ્મમાં મૂકી અને તમે પોતાની જાતને સલાહ આપો. ઓપન યોર આઈસ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને ફરી તમારી આંખને ખોલી દો અને પછી તમારી જાતને તમે સલાહ આપવાનું શરૂ કરી દો. Anticipating success means what? That તમારી તમને સફળતાની પૂર્વધારણા કરો કે જો તમે સફળ થઈ ગયા છો, જિંદગીએ તમને સફળતા આપી છે.
When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. Nothing seems an easily and positive. Pessimism sets in, we cannot see a way out to current problems. We can open a source of optimism with the technique of anticipating success. હવે આપણું જીવન અતિશય આમ શું શું કહેવાય એકદમ બની જાય, પણ આપણે માનસિક મૂંઝવણમાં મુકાઈ જઈએ કે ભાઈ હવે શું થશે, કશું સરળ ન લાગે, નકારાત્મક વિચારો આવે, હકારાત્મક કોઈ વિચારો જ ના આવે, ત્યારે તમને કોઈ રસ્તો જ ના દેખાય, ત્યારે આપણે સફળતાની પૂર્વધારણા કરવાની અને હકારાત્મક સ્ત્રોત આપણે એને કહી શકીએ. સેટલ બેક ઇન યોર ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસો અને આંખોને બંધ કરો. એક્સરસાઇઝ વિથ યોર ઓલ સેન્સ. વોટ ઇફ યુ ફીલ લાઇક ઇટ હેવ અચીવડ અ સમથિંગ એન્ડ એન્જોય ધ રિસ્ટ્રિંગ ફિલિંગ એન્ડ રિસ્પ્લેટ ઓફ ધ ઇલેક્ટ્રિશિયન. તમે જે કંઈ મેળવ્યું છે તે કેવું લાગે છે તેનો અનુભવ તમારી સમગ્ર બુદ્ધિગ્રહતાથી કરો અને તમે પરિણામની રાહત તમને આનંદની લાગણી આપે છે એવું માનો. હેંગ યુ એન્ડ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રોટ દેટ બેક યુ ઇન ટુ ધ હેડ એન્ડ નાઉ. અને તમને જાણે મનમાં સતત હકારાત્મક લાગણી મળતી હોય એવો ભાવ રાખો અને તમે એકદમ તમારું મનને સ્થિર રાખો. ઓપન યોર આઈઝ અગેન અને ફરી એકવાર આંખને ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ટુ સિચ્યુએશન વિલ રિમૂવ ઇટ સેલ્ફ. ઇટ વિલ બી લુક એટ ઇટ સેલ્ફ એઝ અ લોંગ યુ કીપ યોર એમ એન્ડ ફ્રીમલી ઇન માઇન્ડ. ઇફ યુ સ્ટે એન્ડ ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક અ બેટર ડિસિઝન વિચ વિલ ઇનિશિયલ લેડ ટુ બી અ ડિઝાયર રિઝલ્ટ. If there could be a number of different positive outcomes and simply constrained to a visualizing on the version to today another, a version of tomorrow. This is not an exercise in quotient predicting the future, but rather a way to a clearing negative thoughts from your focusing and positive state. હવે તમે ભી ખાતરી કરી લો, તમે ધારણાની પરિસ્થિતિને કેવી નીકળશે, તમે ગુચવાઈ તો નથી ગયા ને, તમે દૃઢ નિશ્ચય પરિસ્થિતિનો સામનો કરી શકશો અને તમે એક સારા નિર્ણય લઈ શકશો. તમને જુદા જુદા હકારાત્મક વિચારો આવશે એટલે મેં માત્ર એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમે માત્ર તમારી કલ્પનાની કવાયત નથી પણ તમારા મનની જે નકારાત્મક છે ને, નકારાત્મકતા જે નેગેટિવ થોટ્સ છે એને દૂર કરવાની આ એક કવાયત છે અને હકારાત્મક સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની આ વાત છે. આઈ હોપ યુ કેન ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ લેશન. ઓકે, ફરીથી આ વિડીયો જોજો, જ્યાં ન સમજાય ત્યાં જોજો અને આમાં તમે શું કરી શકો. તો તમારી લાઈફમાં તમને જ્યારે પણ નેગેટિવ થોટ્સ આવે તો તમે આવી પ્રકારની એક્સરસાઇઝ કરો, એના કારણે તમને બહુ સારો ફાયદો થાય. હવે આ લેસનમાંથી જો શોર્ટ નોટ કેવી પૂછાઈ શકે તો સ્ક્રીન એક્સરસાઇઝ વિશે પૂછાઈ શકે, સેલ્ફ હાઇકોનાઇઝેસ વિશે પૂછાઈ શકે, પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ શું છે એની ટેકનિક વિશે તમને વાત એમાં કરવામાં આવી છે તો એના વિશે આવી શકે. તો એવી શોર્ટ નોટ્સ આપણે પ્રિપેર કરવાની. ઓકે, થેન્ક યુ.